हेलो मित्रों, गुड मॉर्निंग। चलो छेल्ले आपणे एक महत्वनी थीअरी जोई नाखी थी, पृथ्वीनी नीचे अने उपर गुरुत्व प्रवेग केटलू एना माटेनुं सूत्र। बंने थीअरीओ आईएमपी पूछाईए के गमे ते एक, घणी वखते बंने पूछी नाख्या। हवे जे संजोगोमां बंने पूछे ए वखते आपणे थोड़ुं टूंकाईने लखी काढवानुं, वधारे समझावानुं नहीं। खबर पड़ी? पण कोई एक ज पूछा तो इन्हें व्यवस्थित समझावानुं तमारे। पछी आपणे गुरुत्व स्थिति ऊर्जानी आपणे वात करी थी। हवे गुरुत्वीय स्थिति ऊर्जा माटे एक आपणे एक महत्वना सूत्रनी वात करीए, एक सूत्र बनाईए। तो अहीं जुओ, गुरुत्वीय स्थिति ऊर्जानुं एक सूत्र આપણે બનાવીએ એની વ્યાખ્યા પરથી। આ વ્યાખ્યા ચોપડીમાં આલી નહીં થઈ, પણ અમુક પુસ્તકો તમે ફેંચશો તો એ જગ્યાએ આ વ્યાખ્યાઓ તમને મળી જશે। આ વ્યાખ્યા તો વ્યાખ્યા શું હ ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા? તો જુઓ, અનંત અંતરેથી એમ દળ ધરાવતા પદાર્થને, કોઈ એમ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી, એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર, પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં, ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં આપેલા કોઈ બિંદુ સુધી લાવવા કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે। શું લખા? અનંત અંતરે થયેલા, અનંત અંતરે એનો અર્થ એવો થયો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ જે પહોંચતું નથી એ અંતર, અનંત અંતરનો આ અર્થ થાય। અનંત અંતર એટલે એવું ના સમજતા કે બહુ દૂર, બહુ અતિશય દૂર, એવું નહીં, પણ જે જગ્યાએ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પહોંચતું નથી, જો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર નથી, એ સુધીનું અંતર, એ અંતર એટલે આપણું અનંત અંતર। એટલે અનંત અંતરેથી, એટલે જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નથી એ અંતરેથી, કોઈ એમ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં, એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં, ગુરુત્વાકર્ષણમાં નતો ગુરુત્વાકર્ષણમાં લાયા, આપેલા બિંદુ સુધી લાવવા કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે। ચલો ક્લિયર, ખબર પડી આ વાત? તો હવે આ કઈ રીતના લખીએ? કાર્યના ઋણ મૂલ્યને શું કહે? કાર્યના ઋણ મૂલ્યને ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહે। એટલે પેલા હું શોધે કાર્ય શોધે, કાર્ય ડબલ્યુ, ડબલ્યુ એટલે એફડી અથવા એફ આર લખું હું, બરોબર? એફ આર લખો, એફડી લખાય અથવા એફ આર લખાય, આર જેટલું સ્થાનાંતર કરાયું એમ। એફ એટલે ગુરુત્વાકર્ષણ બળ, કે સોરી જી એમ ઈ એમ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર। એમ ઈ એમ ચમ લખ્યું મેં, કોઈ કહેશે? તો એક પદાર્થ તરીકે પૃથ્વી અને બીજા પદાર્થ તરીકે જે તે પદાર્થ, એમ દર ધરાવતો પદાર્થ અને બીજું પૃથ્વી, કારણ કે આ બળ કોણ લગાડે? પૃથ્વી લગાડે, ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર કોણ? પૃથ્વીનું, એટલે પૃથ્વી અને જે પદાર્થ, પૃથ્વી અને જે તે પદાર્થ, એટલે પૃથ્વી અને જે તે પદાર્થ આવશે જી એમ એમ અપન આર સ્ક્વેર ઇન્ટુ આર। ખબર પડી આ વાત? હવે જી ઇમ નાઇમ, એમ ઇમ નાઇમ, એમ ઇમ નાઇમ, આર અને આર સ્ક્વેર એક લેક ઉડી જાય, એટલે ફક્ત 1000 વધારે,
એટલે કાર્ય આપણને મળ્યું આટલું. ક્લિયર આ વસ્તુ? નામ આપી દો એક. હવે ગુરુત્વ સ્થિતિ ઉજાવું કે ભાઈ ગુરુત્વ સ્થિતિ કાર્યના ઋણ મૂલ્યને ગુરુત્વ સ્થિતિ ઉર્જા એટલે કાર્યનું ઋણ મૂલ્ય. તો આપણે જે ગુરુત્વ સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બીજું કોઈ નહીં જે કાર્ય એનું ઋણ મૂલ્ય, કાર્ય એનું ઋણ મૂલ્ય. બસ મિલ દો ઋણ પછી કાર્યનું સૂત્ર આપણે જે લાયા હતા જી એમ એમ અપોન આર. તો આ થઈ ગયું આપણું ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર. ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું આપણે વી વડે દર્શાવીશું. સ્થિતિ ઉર્જાનું આપણે વી વડે દર્શાવે તો વી નું સૂત્ર આવી ગયું. ક્લિયર આ વસ્તુ? તો આ પણ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે ઋણ. તો આનો અર્થ એવો થાય કે ભાઈ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં જે પદાર્થ હોય એના જોડે ગુરુત્વ સ્થિતિ ઉર્જા આટલી હોય. મારા જોડે, તમારા જોડે, દરેક જોડે આટલી ગુરુત્વ સ્થિતિ ઉર્જા હોય છે. ખબર પડી ગઈ? ક્લિયર આ વાત? ખબર પડે કે નહીં પડતી? હવે જો પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય તો તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા V બરાબર માઇનસ જી એમ એમ અપોન આર ઈ આવશે. વયું હતું આર હતું, વયું કર્યું મેં આર ઈ. કેમ? સપાટી પર. સમજાવું તમને. ધારો કે આ પૃથ્વી હા ગોળાકાર, કોઈ આટલા હોય આ અંતર આર, તે વખતે ગુરુત્વ સ્થિતિ ઉર્જા આ સૂત્રની મદદથી ગણી શકાય. પણ ધારો કે આ પદાર્થ આટલે જ જગ્યાએ સપાટી પર જ છે. જો સપાટી પર જ છે આ પદાર્થ, સપાટી પર એટલે સપાટી પર જ છે, તે વખતે એનું અંતર પૃથ્વીથી આરી જેટલું થાય. શું થાય? આરી જેટલું. એ વખતે આરની જગ્યાએ શું લખાય? આરી. એટલે જો સપાટી પર હોય તો આરી. એટલે હું સપાટી પર હું, તમે સપાટી પર હો પૃથ્વીના. પેલી કીડી સપાટી પર, મોટાભાગના પદાર્થો પૃથ્વીની સપાટી પર જ છે. હા, વિમાન ઉપર ઉડતું હોય તો એના માટે આ સૂત્ર નહીં પણ આ સૂત્ર વાપરવું પડે, કારણ કે અમુક પૃથ્વીથી દૂર હ. પેલું પક્ષી બહુ ઊંચું ઉડતો હોય, બહુ ઊંચો, નજીક ઉડતો હોય તો વધુ નહીં પણ બહુ ઊંચો ઉડતો હોય તો એના માટે પછી આર બદલાય. પણ આપણે તો બધા સપાટી પર રહીએ તો આપણા માટે સ્થિતિ ઉર્જા કેટલી? આટલી જોવા મળે. પૃથ્વીની સપાટી પર રહેલા કોઈ પદાર્થ માટે સ્થિતિ ઉર્જા માઇનસ જી એમ એમ અપન આરી. એમ એટલે આપણું દળ, એમ એટલે પૃથ્વીનું દળ, જી એટલે ગુરુત્વાકર્ષણનું અચળાંક, આરી એટલે પૃથ્વીની ત્રિજ્યા. ક્લિયર આ વસ્તુ? બરોબર. તો આ થઈ આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત. ક્લિયર આ વસ્તુ? પૃથ્વી પર આપણા આટલી અને માઇનસ સ્વરૂપમાં, કારણ કે ગુરુત્વાકર્ષણ આપણને આકર્ષીને જકડી રાખી રહ્યું હોય એટલે માઇનસ સ્વરૂપમાં. ક્લિયર? હવે એના પછી એક આઈએમપી થિયરી, નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ. નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ. નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ. નિષ્ક્રમણ ઉર્જા કોને કહેવાય? પછી નિષ્ક્રમણ ઝડપ એના પરથી કઈ રીતના મળે એની આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ નિષ્ક્રમણ ઉર્જાની આપણે વાત કરીએ. નિષ્ક્રમણ ઉર્જા તેની વ્યાખ્યા જોઈ લઈએ. હવે વ્યાખ્યા એકદમ સિમ્પલ હતી, તમને હું બોલે તમને ઇઝી જ લાગશે. તો આપણા જોડે એક પથ્થર હ, ધારો કે એને આપણે આકાશ તરફ ફેંકીએ છીએ. એટલે આકાશ તરફ ફેંકીએ તો અમુક ઊંચાઈએ જઈ પછી નેચડ આવે. જો એ પથ્થરને કોઈ મશીન દ્વારા ફેંકવામાં આવે તો એ થોડું વધારે ઊંચાઈએ જઈ
નીચે આવે. તો આના પરથી એક વિચાર આવે કે જો આ પદાર્થને જો હું બહુ વધારે પડતા જોરથી ફેંકું તો કદાચ આ પદાર્થ પૃથ્વીની બહાર પણ નીકળી જાય. આવો વિચાર આવા કે નહીં આવતો તમને? આવા કે ભાઈ હું ફેંકું તો અમુક 100 મીટર 200 મીટર ઊંચો જાય, કોઈ મશીન દ્વારા ફેંકું તો 300 400 500 મીટર ઊંચો જાય, બરોબર. પણ એવી કોઈ ઉર્જાથી ફેંકું, એટલી ઉર્જા એને જો આલ દો, બરોબર, તો એ પૃથ્વીની બહાર પણ નીકળી જાય. શક્ય હા? ખરા? તો હા, શક્ય હા વસ્તુ. પણ આપણે હજી એવું કોઈ ખાસ મશીન આપણે વિકસાવી શક્યા નથી કે જે કોઈ પણ પદાર્થના પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલીએ, કે એવું કોઈ ખાસ મશીન નથી આપણા જોડે. કારણ કે ગુરુત્વાકર્ષણ પણ આકર્ષી રહ્યું, પણ એવી ઉર્જા આપવામાં પદાર્થના તો આપણે શું આપીએ? ઉર્જા આપીએ, ગતિ ઉર્જા. શું આપીએ? એને આપણે ગતિ ઉર્જા આપીએ. પદાર્થના આપણે શું આપીએ? ગતિ ઉર્જા. કારણ કે ફેંકીએ છીએ એટલે આપણે શું એના શું આપીએ? ગતિ ઉર્જા આપીએ છીએ. એટલે પદાર્થને જો આપણે ગતિ ઉર્જા આપીએ, એનો વેગ આપીએ ઉપરની તરફ, તો એ ઉપર જાય હ. પણ જો વધારે પડતી બહુ આલી હોય તો એક સમય એવો આવશે કે એવો સંજોગ બનશે કે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર પણ નીકળી જાય. તો આ ઉર્જા શું કહેવાય? તો આ ઉર્જાને જ નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. આ ઉર્જાને શું કહેવાય? નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. તો વ્યાખ્યા શું બને? હા, પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી, ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી કોઈ પદાર્થને બહાર કાઢવા માટે, બહાર કાઢવા માટે આપવી પડતી લઘુત્તમ જેવો ઉર્જા થઈ જાય, ઉર્જાને સ્ટાર્ટિંગ થાય, નિષ્ક્રમણ ઉર્જા કહે છે. કહે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી કોઈ પદાર્થને બહાર કાઢવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જાને તે પદાર્થની અથવા નિષ્ક્રમણ ઉર્જા કહે છે. તે પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા કહે છે. તે પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા કહે છે. દરેકની નિષ્ક્રમણ ઉર્જા અલગ અલગ હોય. નિષ્ક્રમણ ઉર્જા હોય અલગ અલગ. હમણાં નિષ્ક્રમણ ઉર્જાનું સૂત્ર જોઈશું, ખબર પડશે. હવા જોજો, આ વસ્તુ સમજો. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે એનો અર્થ એવો થયો, એના અનંત અંતરે મોકલવા માટે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર કાઢવું મતલબ અનંત અંતરે મોકલવું, એ જ થયો અર્થ. અનંત અંતરે મતલબ જો ગુરુત્વાકર્ષણ બળ નથી એટલે મારા ગુરુત્વાકર્ષણ બળમાંથી, જો ગુરુત્વાકર્ષણ બળ નથી એ જગ્યાએ મોકલવો હ, તો મારા એને શું વાસ્તવમાં એને અનંત અંતરે મોકલવો. તો હવે જુઓ, હવે અનંત અંતરે જે હા ને, અનંત અંતરે અંતરે પદાર્થની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય. પદાર્થની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય છે. અનંત અંતરે એવું હોય, પદાર્થની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય. અનંત અંતરે પદાર્થની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય એટલે મારે શું કરવું હોય? જો એને અનંત અંતરે મોકલો હોય મતલબ એની સ્થિતિ ઉર્જા શૂન્ય કરવી પડે. ખબર પડે કે નહીં પડતી? કોઈ પદાર્થને મારા અનંત અંતરે મોકલવો હોય, ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર મોકલવો હોય, તો એને શું કરવું પડશે? મારા સ્થિતિ ઉર્જા શૂન્ય કરવી પડે. હવે પૃથ્વી પર રહેલા પદાર્થના સ્થિતિ ઉર્જા કેટલી? આટલી હ. પૃથ્વી પર રહેલા પદાર્થ સ્થિતિ ઉર્જા આટલી હ, માઇનસ સ્વરૂપમાં આટલી હ. જો હું આની સ્થિતિ ઉર્જા શૂન્ય બનાવી દઉં તો આ અનંત અંતરે જતો રહે. હું આની સ્થિતિ ઉર્જા શૂન્ય બનાવી દઉં તો શૂન્ય ઉર્જા તો ચો થાય, અનંત અંતરે જ થાય. તેની સ્થિતિ ઉર્જા શૂન્ય બનાવવા માટે શું કરવું? પણ મારે એટલી ને એટલી ઉર્જા મને આપવી પડે, ધન સ્વરૂપમાં. આ માઇનસ ધન સ્વરૂપમાં આપવી પડે તો શું થાય? તો આવું થશે. જોઈ લો, સ્થિતિ ઉર્જાને શૂન્ય બનાવવા માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને
शून्य बनावा माटे प्लस जी एम ई एम अपन आर जेटली ऊर्जा आपवी पड़े केम क्या के माइनस जी एम ई एम अपन आर तो हती जीनो इटली हलवामां आवे तो कुल ऊर्जा के लिए था शून्य कुल ऊर्जा के लिए था स्थिति ऊर्जा शून्य थाय क्लियर आ वस्तु એટલે મારે આટલી હતી આટલી આલી શૂન્ય થઈ ગઈ એટલે મારે આટલી આલવી પડે તો આ ઉર્જાને જ આપણે નિષ્ક્રમણ ઉર્જા કહીશું કારણ કે આપણે બધું નિષ્ક્રમણ ઉર્જા એટલે શું જે ઉર્જા હલવાથી અનંત અંતરે જતો રહે જે ઉર્જા હલવાથી પૃથ્વીની બહાર જતો રહે ભાઈ આટલી ઉર્જા હલવાથી અનંત અંતરે જતો રહે કઈ રીતના ખબર પડી ભાઈ શૂન્ય થઈ જાય કઈ રીતના ખબર પડી શૂન્ય થઈ જાય ભાઈ શૂન્ય થઈ જાય એનો અર્થ એવો કે ભાઈ અનંત અંતરે જતો રહ્યો છે તો આટલી ઉર્જા આપવી પડે તો આ જે ઉર્જા એ જ આપણી નિષ્ક્રમણ ઉર્જા થશે નિષ્ક્રમણ ઉર્જા તો આપણે પ્લસ જી એમ ઈ એમ અપોન આર થશે આ નિષ્ક્રમણ ઉર્જાનું સૂત્ર આવી ક્લિયર આ વસ્તુ પ્લસ સ્વરૂપમાં જે સ્થિતિ ઉર્જા માઇનસ હતી એ જ નિષ્ક્રમણ ઉર્જા પ્લસ એટલે એટલી કારણ કે એટલી એટલી હાલવાથી શૂન્ય થાય એકદમ શૂન્ય થતું નથી ક્લિયર આ વસ્તુ હવે નિષ્ક્રમ ઉર્જાની વાત ક્લિયર થઈ ગઈ હવે આપણે આગળ વધીએ તો નિષ્ક્રમણ ઝડપની વાત જોઈએ નિષ્ક્રમણ ઝડપ શું હોય હવે આ ઉર્જા મી આલી નિષ્ક્રમ ઉર્જા આલી પણ આ ઉર્જા કઈ રીતના આલવી મારે તો આ ઉર્જા હું આલે ગતિ ઉર્જા શું નિષ્ક્રમણ ઉર્જા કયા સ્વરૂપે આલવામાં આવે ગતિ ઉર્જા સ્વરૂપે કારણ કે પદાર્થ એને પૃથ્વીની બહાર મોકલો તો એને ગતિ આલવી પડે એનો વેગ આલવો પડે એને ગતિ આલવી પડે ગતિ ઉર્જા સ્વરૂપે ઉર્જા આલવી પડે તો અરે લખવું તો લખીએ કે ભાઈ આ નિષ્ક્રમણ ઉર્જા પદાર્થને ગતિ ઉર્જા સ્વરૂપે આપવામાં આવે છે ગતિ ઉર્જા સ્વરૂપે આપવામાં આવે તો 1/2 એમ વી સ્ક્વેર એટલે આપણી જી એમ ઈ એમ અપોન આર લખી શકે કે ના લખી શકે ભાઈ આ જે નિષ્કર્મ ઉર્જા એ આપણે ગતિ ઉર્જા સ્વરૂપે આપવામાં આવે એટલે આપણી ગતિ ઉર્જા એ નિષ્કર્મ ઉર્જા જેટલી થાય ભાઈ હું વીએલ લખું જ્યાં વીએલ આપણી નિષ્ક્રમણ ઝડપ કારણ કે ગતિ ઉર્જાના પર આધારક વેગ પર કારણ કે દર તો બદલાવાનો નહીં હું વેગ કેવો વાલું છું એના પર આધાર જો હું વેગ એવો વાલે કે આ ઉર્જા એક નિષ્ક્રમણ ઉર્જા જેટલી થાય તો પદાર્થ બહાર નીકળી જાય ફરીથી વેગ જો હું એટલો આલું તો આ ઉર્જા આ ગતિ ઉર્જા એ નિષ્ક્રમણ ઉર્જા જેટલી થાય અને પદાર્થ બહાર નીકળી જાય તો નિષ્ક્રમણ ઝડપ કેટલી એના પર ડિપેન્ડ થાય છે તો હવે નિષ્ક્રમણ ઝડપ આપણે શોધી નાખીએ ચલો સ્મોલ એમ કેન્સલ થાય બંને બાજુ જોઈ લેજો સ્મોલ એમ કેન્સલ થઈ જ જાય તો વધાવું વીએલ સ્ક્વેર બે પેલ બાજુ જઈ લે ટુ જી એમ ઈ અપોન હોય એમ હું આરી લખી કાઢું કારણ કે ધારો કે આપણે પદાર્થને ધારી લઈશું આપણે પૃથ્વી પર બરોબર ધારો કે પદાર્થ પૃથ્વી પર છે બરોબર બધા હું આરી કરી નાખું આર પણ કરાય પણ આર હાના માટે કે ભાઈ કોઈ અલગ હોય પણ આપણે હાના માટે જોઈ રહ્યા ભાઈ પૃથ્વી પર પદાર્થ પૃથ્વીની સપાટી પર પેલું આપણે વાક્ય લખ્યું પૃથ્વીની સપાટી પર એના માટે બરોબર એટલે જો તમને સ્મોલ આર દેખાય તો કેપિટલ આર ઈ કરી નાખજો સ્મોલ આર રાખો તો પણ વધુ નહીં આર ઈ કરો તો પણ વધુ નહીં પણ આર ઈ નો અર્થ શું થાય પદાર્થ પૃથ્વીની સપાટી પર અને આર નો અર્થ શું થાય કે ભાઈ સપાટી પર નહીં કોઈક અલગ ઊંચાઈ એ કોઈ અલગ ઊંચાઈ કારણ કે આર કંઈક અલગ બરોબર તો હવે જો વીએલ સ્ક્વેર નું સૂત્ર આવી ગયું મતલબ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર ચલો
वर्ग वर्गमूल काढ़ना के तो वीएल बराबर था वर्गमूल में टू जी एम ई अपॉन आर ई आ थे। तो आ सूत्र आई गयु निष्क्रमण झड़प। चलो व्यवस्थित बनाइए नव सूत्र बनाइए जो एकदम सरल सूत्र बनाए जो टू जी एम ई आरी वड़े गुणू हु आरी वड़े भागु एटले उ थाय आरी वर्ग थई जाय। क्लियर आ वस्तु आरी वड़े मैं गुण्यू आरी वड़े भाग्य आरी तो हतुं पहला थी आरी आरी वर्ग थई गयो एक ने एक उड़ी जाय पहले आज वधे। हवे जो जो खाली आ वस्तु शू आ वस्तु शू याद करो गुरुत्व प्रवेग नु सूत्र तो टू जी आर ई टू जी आर ई तो आ सूत्र आई गयु टू जी आर ई आ तो गुरुत्व प्रवेग नु सूत्र भाई टू जी एम ई अपन आरी वर्ग जी एम ई अपन आरी वर्ग तो टू जी आर ई ये अपना गुरुत्व प्रवेग नु सूत्र आई गयु। तो आई गयु अपने निष्क्रमण झड़प नु सूत्र निष्क्रमण ऊर्जा नु सूत्र। क्लियर आ वस्तु खबर पड़ी फायदे एक बार जो लिए शू कर तो आप जुड़ू कि भाई पहला तो गुरुत्व स्थिति ऊर्जा की बात करना कि भाई अनंत अंतर थी पदार्थ आप बिंदु सुधी लावा करो पड़ता कार्य ऋण मूल्य ने चलो कार्य सुधी ना ऋण मूल्य एट आ रही बराबर। हम पृथ्वी की सपाटी पर पदार्थ हो वक्त स्थिति ऊर्जा आटली आ रही आर जगह आ रही थी जाए। निष्क्रमण ऊर्जा एट पृथ्वी ना गुरुत्वाकर्षण क्षेत्र में कोई पदार्थ बाहर काढ़वा आपी पड़ती लघुत्तम ऊर्जा ने निष्क्रमण ऊर्जा कहवाई। जी ऊर्जा थी धारो कि एक आलू ना थी बे आलू ना थी तीन आलू ना थी पांच आलू ना थी छ आलू थी गयु तो जो छ थी स्टार्ट था एना निष्क्रमण ऊर्जा पर साते तो थवानु छ आठे तो थवानु छ नवे तो थवानु छ पर छ थी स्टार्ट थी ए छ ए आपणी निष्क्रमण ऊर्जा कहवाय। खबर पड़ी ने जे ऊर्जा थी स्टार्टिंग थाय ए निष्क्रमण ऊर्जा कहवाय। बीजो अनंतंत्र पदार्थ की स्थिति ऊर्जा शून्य हो तो आप शू करव शून्य बनाव तो लखत भाई शून्य बनावा माटे इना ने इना जेटली प्लस आल देवानी इना ने इना जेटली प्लस आपवी पड़े तो आल दीधी तो माइनस हती प्लस आपी हूँ थी गई शून्य तो आज प्लस आपवामां आवे एज आपणे निष्क्रमण ऊर्जा कहवाय। तो आ प्लस जे आपवामां आवे हा आ निष्क्रमण ऊर्जा आपवामां क्या स्वरूपे आपवामां आवे गति ऊर्जा इनम इनम पदार्थ इनम थोड़ू आल दीए इना वेग स्वरूपे आलवामां आवे गति ऊर्जा स्वरूपे आलवामां आवे तो गति ऊर्जा स्वरूप गति ऊर्जा हंगा सरखाई दीदू मैं भाई आज निष्क्रम ऊर्जा एक गति ऊर्जा स्वरूप आप निष्क्रम ऊर्जा बीजू कहीं नहीं गति ऊर्जा पर कई गति ऊर्जा वेग एवं होवो जो पासो वेग एट निष्क्रमण झड़प कहवा से वेग हूँ बनी जाए निष्क्रमण झड़प निष्क्रमण झड़प ने करता बनाया अपना जी एम ई अपन आरी टू जी एम ई अपन आरी आप सूत्र साचू ते लखी सको पर थोड़ू व्यवस्थित लखू तो लखी शकाय आरी आरी वड़े गुणिया भाग्या पर आरी थी अच्छे आरी वर्ग थी गयो तो जी एम ई अपन आरी वर्ग ले स्मोल जी मतलब गुरुत्व प्रवेग 9.8 ये तो खबर ज टू जी आर ई। हाँ बीजी एक बात निष्क्रमण झड़प नु सूत्र टू जी आर जी एट 9.8 आरी एट 6400 किलोमीटर आ बधी किंमत खबर है तो आप किंमत मेलीए तो वीएल चेटो मले पृथ्वी माटे आहानी माटे पृथ्वी माटे तो पृथ्वी माटे पृथ्वी माटे निष्क्रमण झड़प एटले पृथ्वी परथी कोई पदार्थ ने अनंत तंत्रे मोकलवा माटे केटलो वेग आलवो पड़े किंमत मिलवाथी चलो मने तो 11.2 किलोमीटर प्रति सेकंड आटलो वेग मला 11.2 किलोमीटर प्रति सेकंड प्रति सेकंड 11.2 किलोमीटर काप एटलो वेग जो आलिए तो जे ते पदार्थ की गति ऊर्जा निष्क्रमण ऊर्जा जेटली थाय ने पदार्थ पृथ्वी बहार निकली जाए पर आटलो वेग आपी आपी हके खरा आपणे एक सेकंड में 11.2 किलोमीटर काप एक सेकंड में उमता थी विसनगर एक सेकंड में आटलो वेग आपवो पड़े એટલે આ વેગ બહુ વધારે કહેવાય। ચંદ્ર માટે કેટલો હોય ભાઈ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ ને બધું ગણતરી કરીએ તો ચંદ્ર માટે કેટલો તો ચંદ્ર માટે ચંદ્રમાંથી બહાર કાઢવા માટે એકદમ ઓછો ચંદ્ર માટે નિષ્ક્રમણ ઝડપ કેટલી હે
चंद्र माटे निष्क्रमण झड़प के लिए तो 2.3 किलोमीटर प्रति सेकंड, એટલે એક સેકન્ડમાં 2.3 કિલોમીટર કાપ. એટલે ચંદ્રમાંથી કોઈ પદાર્થ બહાર મોકલવો હોય તો સરળતાથી મોકલી શકે. આટલો વેગ હોય, 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ. ખર પડી આ વાત? એટલે ચંદ્ર પર જે હોય ને વાતાવરણ નહીં, એનું કારણ જ આ. કેમ? કેમકે તેનો વાયુ, જો ધારો કે વાયુ વાયુ હોય ને તો એ તો આટલા વેગથી ફરતા હોય. હવે આટલા વેગથી ફરતા હોય તો ટકી ના, ડાયરેક્ટ બહાર નીકળી જાય. તેથી તેઓ વાતાવરણ નથી. ખબર પડી ગઈ? એ ગુરુત્વાકર્ષણમાંથી છટકી જાય. ચંદ્ર પર વાયુના અણુઓ ગુરુત્વાકર્ષણમાંથી છટકી જાય. કેમ કે તેમનો કોઈ પણ વાયુનો વેગ આટલો તો હોય, 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય. બરોબર, એક સેકન્ડ 2.3 કિલોમીટર હોય. બરોબર, વાયુ તો હોય એટલે એ તો બધા બહાર નીકળી જાય તરત. પૃથ્વી કરતા કેટલા ભાગનું કહી શકાય? 2 × 5 = 14 એટલે 5મા ભાગનું કહી શકાય. ચંદ્રની નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીના, ચંદ્રની નિષ્ક્રમણ ઝડપ પૃથ્વી કરતા 5મા ભાગની છે. 5મા ભાગની છે, આવું લખ્યું હોય તો લખી શકાય. વિકલ્પમાં પૂછાઈએ. બરોબર બરોબર, ક્લિયર? તો આ નિષ્ક્રમણ ઝડપની વાત અહીં પૂરી થઈ જાય. હવે નેક્સ્ટ ટાઈમ આપણે થોડું આગળ જઈશું. હવે એકાદ લેક્ચરમાં, એકાદ બે લેક્ચરમાં આપણા થિયરી પોર્શન પતાવી દઈશું અને પછી આપણે દાખલાઓની વાત કરીશું. બરોબર, સારું.